અર્જુના મહારાજને પાર કરે છે. આ શ્લોકના ભાવાર્થમાં ભગવાન કહે છે, મનુષ્ય પરમેશ્વર જ્ઞાન ધરાવનાર પુરુષોના સેવક થવાનું શીખવું જોઈએ. જો મનુષ્ય શુદ્ધ ભક્તોને આશ્રય પામવા જેટલો સદભાગી હોય અને તે તેમની પાસેથી આત્મ સાક્ષાત્કાર વિશે શ્રવણ કરી તેમના પગલે ચાલી શકે તો તે ક્રમે ક્રમે શુદ્ધ ભક્તના પર સુધી ઉન્નત થઈ શકે છે. આ શ્લોકમાં શ્રવણ પદ્ધતિનો ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે અને તે સર્વદા ઉચિત જ છે. સામાન્ય મનુષ્ય ભલે કહેવાતા દાર્શનિકો જેવા સમર્થ હોતા નથી, છતાં અધિકૃત પુરુષો પાસેથી શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રવણ આ ભવસાગર પાર કરીને ભગવત ધામમાં પાછા જવા માટે તેને મદદરૂપ થશે. અહીંયા શ્રવણ પ્રક્રિયા ઉપર ભગવાન વિશેષ જોર અથવા ભાર આપે છે. આપણા સંબંધી અમારા સ્વરૂપા સ્વામી જ્યારે ભાગવતો લખતા હતા એની બહુ વૃદ્ધાવસ્થામાં હતા ત્યારે એને ખ્યાલ આવી ગયા કે મારાથી ભાગવત પૂર્ણ લખાણ થાય નહીં. એટલા માટે સ્વામીજી દશમ સ્કંદમાં લગભગ 90 અધ્યાય આપે છે. આ બધા 90 અધ્યાય સ્વામીજી કૃષ્ણ રૂપમાં કથા રૂપમાં લખેલા છે. સ્વામીજીના કૃષ્ણ બુક અને ભગવગીતા બે બુક વિશ્વ પ્રસિદ્ધ છે. આ બધા શ્લોકના શબ્દ ટુ શબ્દ કૃપાજી અનુવાદ કરેલા છે અને કથા રૂપમાં આપણને રસાળ ભાષામાં આપણા સામે પ્રસ્તુત કરેલા છે. આમાં વૃંદાવનમાં અક્રૂરનું આગમન આ જો અધ્યાય છે. અધ્યાયમાંથી બે કારણ હું વાંચવા માંગુ છું કે આપણું ભક્તિમાં કેવી રીતે આગળ વધી શકે આ સંબંધિત છે. અક્રૂર ને કૌશ દ્વારા ફરમાન આપવામાં આવી ગયા હોય કે તું વૃંદાવન આવી જા કરી લો. આમાં અધ્યાયમાં આ બે જે પેરેગ્રાફ છે એ આપણ અત્યારે વાંચશો. આ રીતે સ્વકૃતના પુત્ર અક્રૂર મથુરામાંથી શ્રી માતાજી શાંતિરામની પાછળ બાળકોને આ રીતે સ્વકલ્પના પુત્ર અક્રૂર મથુરામાંથી તેમના પ્રયાણ દરમિયાન કૃષ્ણનું ધ્યાન ધરી રહ્યા હતા. તેઓ સાંજ પડે વૃંદાવન પહોંચ્યા. આખો પ્રવાસ પૂરો થયો ત્યાં સુધી અક્રૂરને કેટલું અંતર કાપાયું તેની ખબર જ ન પડી. જ્યારે તે વૃંદાવન પહોંચ્યા ત્યારે સૂર્ય આ થમતો હતો. જેવા તે વૃંદાવનની હદમાં પ્રવેશ્યા તેવા તેમને ગાયોના પગલાની ખરીની અને કૃષ્ણના પગલાની ધાજા ત્રિશુલ વ્રજ તથા કમળ પુષ્પવાળી છાપો જોઈ. કૃષ્ણના પગલાની છાપ જોઈને અક્રૂર તરત જ સન્માનપૂર્વક રથમાંથી નીચે ઉતર્યા. તેઓ દિવ્ય ભાવાવેશમાં આવી ગયા. તેમની આંખોમાં અશ્રુ ઉભરતા હતા અને તેમનું શરીર ધ્રુસતું હતું. કૃષ્ણના ચરણ કમળની રજનું દર્શન થતા અત્યંત હર્ષોલ્લાસમાં આવી ગયેલા અક્રૂર જમીન પર ચત્તા પડ્યા અને આમ તેમ અળોટવા લાગ્યા. અક્રૂરનો વૃંદાવનનો પ્રયાસ દૃષ્ટાંતરૂપ છે. જે મનુષ્ય વૃંદાવનની મુલાકાતે જવા માંગતો હોય એને અક્રૂરના આદર્શ પગલાને અનુસરવું જોઈએ અને હંમેશા ભગવાનના લીલા ચરિત્ર તથા પ્રવૃત્તિઓનું ચિંતન કરવું જોઈએ. જે ક્ષણે વ્યક્તિ વૃંદાવનની હદમાં પ્રવેશે ત્યારે તેને તરત જ પોતાની ભૌતિક પદવી અને કીર્તિનો ખ્યાલ કર્યા સિવાય વૃંદાવનની રસનો પોતાના શરીરે લેપ કરવો જોઈએ. નરોત્તમ દાસ ઠાકુરે પોતાના વિખ્યાત ગીતમાં ગાયું છે, વિષય ચારિયા હવે શુદ્ધ હવે મનો. એનો અર્થ થાય છે, જ્યારે મારું મન ભૌતિક ઇન્દ્રિય ગમ્ય સુખો ભોગની વાસનામાંથી મુક્ત થઈ શુદ્ધ થશે ત્યારે હું વૃંદાવની યાત્રા કરવાની શક્તિમાં થઈશ. જ્યારે મારું મન ભૌતિક ઇન્દ્રિય ગમ્ય સુખો ભોગની વાસનામાંથી મુક્ત થઈ શુદ્ધ થશે ત્યારે હું વૃંદાવની યાત્રા કરવાની શક્તિમાન થઈશ. ખરેખર તો મનુષ્ય ટિકિટ ખરીદીને વૃંદાવન જઈ શકતો નથી. ખરેખર તો મનુષ્ય
ટિકિટ ખરીદીને વૃંદાવન જઈ શકતો નથી. પ્રભુએ વૃંદાવન ધામ જવાની રીત બતાવી છે. આપણને આ જો ભગવદ ભક્તિ છે આ કોઈ ભાવનાત્મક વિષય નથી. નોડમ આમાં આપણી ભાવના તો જીવવું જોઈએ, પણ સાથે સાથે આ પ્રગાઢ વિજ્ઞાન છે. ગુરુ પરંપરા દ્વારા જ્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરશો ત્યારે કદાચિત આપણ થોડી વાર પ્રગતિ ભક્તિમાં કરી શકશો. એટલે આપણે આજના અધ્યાયમાં અધિકૃત પુરુષ પાસેથી શ્રવણ આ પ્રક્રિયા પર ભાર આપવામાં આવી ગયો છે. અને ત્યારે પછી આપણે જોશો કે ભાઈ અક્રૂર ત્યાં વૃંદાવન રથ જોઈને તરત જ લોટપોટ થઈ જાય છે. અને પણ રૂપાંત આ ભાવાત્મા લખે છે કે ભાઈ ટિકિટ કાઢીને આપણે વૃંદાવન જે ટ્રેનની ટિકિટ કાઢી એનાથી કોઈ વૃંદાવન જતા નથી. આપણા મનમાં આપણા હૃદયમાં વૃંદાવનનો ભાવ ઉત્પન્ન થવો જોઈએ. વૃંદાવન ભાવ આપણે ઉત્પન્ન થાય તો અહીંયા જે વૃંદાવન છે એનું ઉત્તમ ઉદાહરણ અમારા ગુરુ મહારાજથી છે. જ્યારે 2002માં અહીંયા આવી ગયા તમને બધાને ખ્યાલ હોય આ જંગલ હતો પૂર્ણ બાબાના કાંટામાં ઝાડ બધા ઉગેલા હતા. અને હું તો અહીંયા આવવા નથી માંગતો. મારા ગુરુ મહારાજ અહીંયા બેસી ગયા હાથમાં કરતા લઈને ભગવાનનું નામ સવાર સાંજ લેતા હતા. અને ધીરે ધીરે આવા શુદ્ધ ભક્તિના વસવાથી આ જમીન શુદ્ધ થઈ ગઈ, આ ભાવ શુદ્ધ થઈ ગયા અને તમારા બધા જીવો અહીંયા આકર્ષિત થવા લાગી ગયા. તો એને વૃંદાવન કહેવાય. વૃંદાવન આપણા મનમાં આપણા હૃદયમાં આપણે વસાવવું જોઈએ. તો કૃપા સ્વામી કહે છે કે આપણા બાબત પર કૃપાજી હંમેશા કહે છે આ શ્લોક ભાગવત માંથી છે. અતો વય પુરુષો પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષસે અહેતુકીય પ્રતિયતા યયાત્મા સુપ્રસિદ્ધતિ. યયાત્મા સુપ્રસિદ્ધતિ ની આત્માનો સંતોષ ક્યારે થાય? જ્યારે આપણે પરો ભક્તિ ભક્તિ સાચો ધર્મ ભક્તિ કરવી છે કૃષ્ણ ભક્તિ એના આપણે લાગી કે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ? અહેતુકી અપ્રતિયતા કોઈ વગર કોઈ હેતુ વગર આપણા હૃદયમાં રજ માત્રની કોઈ બાબતમાં આપણા ઇન્દ્રિય ભોગ અથવા ઇન્દ્રિય વિષય બાબતમાં કલ્પના બી ન હોવું જોઈએ. એટલા સુધી જ્યારે આપણે પ્રયાસ કરશો ત્યારે કદાચ કૃષ્ણને આપણને ઝાંકી થાય અથવા આભાસ થાય. ધ્યાન રાખો આપણ ખોટી રીતે હું વૃંદાવન જઈને આવી ગયો, પુરી જઈને આવી ગયો, મથુરા જઈને આવી ગયો એનાથી કે આપણે ભક્ત નથી બનતા. આ મુદ્દા પર અહીંયા કૃપા સમજ આપે છે કે આપણી ભક્તિ અહેતુકી અપ્રત્યતા અપ્રત્યતા મીન્સ નોન ઇન્ટરપ્ટેડ અનઇન્ટરપ્ટેડ અમે કન્ટિન્યુઅસ સતત. એવું નથી કે આપણે કોઈ કન્ડિશન થાય કે ભાઈ મને હું સંડે ભક્તિ કરીશ અથવા મને ટાઈમ મળે ત્યારે ભક્તિ કરીશ એવું ન હોય. ભક્તિ પહેલા કરવાનું હોય પછી આપણે આપણે ટાઈમ મળે છે. હું આજે સવારે વાત કરતો હતો અમારા સ્વામીજી જેને આરતી પૂર્ણ થાય અથવા લેક્ચર પૂર્ણ થાય પછી ઓમ ત્યારે બી પેલા બ્રહ્માનંદના ભાઈ નામ બોલ્યા ને
પીડા તો જો અમે કે મને ભાવના ઉત્પન્ન કે થતી કે હું ઝૂકીને દડો પ્રણામ કરીશ તો સ્વામીજી સ્પષ્ટ જવાબ આપે છે સ્વામીજી કહે છે ફર્સ્ટ યુ ટુ બેન ડાઉન ધેન ફીલિંગ વિલ કમ કે પહેલા તો દડો પ્રણામ કરવું પડશે પછી ભાવના ઉત્પન્ન થશે આપણે તો કહે છે કે પહેલા આપણે ભાવના ઉત્પન્ન કરવા પ્રયત્ન કરતા હોય પણ આ રીત નથી પરિપાદ પરિપ્રષ્ટ સેવયા શરણાગત થવું પડશે આપણને પછી તમે પ્રશ્ન પૂછી શકશો ગુરુ મહારાજના અને સેવા બી કરવી જોઈએ એવી રીતે આપણા મન દ્વારા આપણ જ્ઞાનના અભિમાને આપણ ગુરુ પાસેથી વિજ્ઞાન આધ્યાત્મિક વિજ્ઞાન ભક્તિ વિજ્ઞાન ઘરે જાણી શકતા નથી આ ખાલી જ્ઞાન થઈ જાય જ્ઞાન પ્રત્યક્ષ વિશ્વાસ દ્વારા આપણ આપણા જીવનમાં પરાવર્તિત કરશો તો આ વિજ્ઞાન થાય છે તો સ્વામીજી હંમેશા કહેતા હતા કે ભક્તિ અહેતુથી અને અપ્રતિહીન હતા ઉપર આવી જાય
ભગવાનની ભગવાનની પ્રાર્થના થાય છે મનમાં કે ભગવાન મારા પર કેટલી કૃપા આજના દિવસ મારા સફળ થઈ ગયા ત્યાર પછી બોલતે આવા છે ને રજેત્ર કેને શું થઈ છે રેતીમાં
આરોટે આરોટે છે તો અહીંયા પ્રભા સ્વામી પૂછે છે કે ભાઈ વોટ ઇઝ ધ ગ્રેટનેસ ઓફ લોટસ ફીટ ઓફ લોર્ડ કે ભગવાનના ચરણ કમળની મહિમા શું છે ગ્રેટનેસની મહિમા પછી પ્રભા સ્વામી કહે છે કે વોટ ઇઝ સ્પેશિયાલિટી ઓફ લોટસ ફીટ ઓફ લોર્ડ ભગવાનના ચરણ કમળની વિશેષતા શું છે પછી સ્વામી કહે છે Why is God lotus feet has so much power? ભગવાન ના ચરણ કમળમાં એટલી શક્તિ શું હોય જો ત્રણ પ્રશ્ન છે પાછળ પ્રશ્ન ઉદ્દેશ એક જ છે કે ભગવાન ના ચરણ કમળની મહાનતા શું છે મહિમા શું છે ભગવાન ના ચરણ કમળની વિશેષતા શું છે અને ભગવાન ના ચરણ કમળમાં શું છે કે એના તાકાત હોય શક્તિ ભરેલી હોય તો આના સંબંધમાં હું તમારા સામે ભગવાન પોતાના જાતે એટલા નમ્ર છે ઘણી વાર મને ખબર છે કે
અમારા થી ભૂલ થઈ જાય તો અમારા વિરુદ્ધ કમ્પ્લેન લેતા મારા સુધી પહોંચી જાય તો વ્યક્તિ અમારી તરફ તકરાર કરે કમ્પ્લેન કરે કે ભાઈ તમારા ભક્તો એવા સ્વભાવના છે તો મારા શ્રી આપણે જવાબ આપે છે કે ભાઈ મારા પણ ખામી છે કેટલા માટે મારા શિષ્ય મારા ભક્ત એવા છે એને નમ્રતા કહેવાય મારા અમારું અપરાધ અમારું પાપ પોતાના માતા પર લે છે અને કે જે મારામાં ખામી છે એટલા માટે આ ભક્ત દ્વારા ભૂલ થઈ ગઈ છે આવો ક્ષમા કરો આ શુદ્ધ ભક્ત લક્ષણ હોય તો ભગવાન પાક પોતે કહે છે આને હું મારો અપરાધ ગણું છું તેથી જે બનાવ બન્યો છે તે માટે હું તમારી ક્ષમા યાચું છું ભગવાન ક્ષમા માંગે છે પાંચમા અધ્યાયમાં ભગવાન કહે છે સેવક દ્વારા જો કોઈ ખરાબ કામ થાય તો લોકો તેના સ્વામીની નિંદા કરે છે અને જેમ શરીરના કોઈ પણ ભાગ પર થયેલો કોળ બધી ચામડીને દૂષિત કરે છે તેમ તેને કીર્તિને નષ્ટ કરે છે પછી છઠ્ઠો અધ્યાયમાં ભગવાન કહે છે આ સમગ્ર જગતમાં મારા નામ યશ અને ગુણોનું માત્ર શ્રવણ કરવામાં મગ્ન બનનાર મનુષ્ય શ્વાન પક્ષી ચાંડાળ હોય તો પણ તે તત્કાળ પવિત્ર થાય છે જ્યારે તમે તો નિસંદેહ મારો સાક્ષાત્કાર કર્યો છે તેથી મારા પોતાના હાથનું વર્તન પણ તમને પ્રતિકૂળ બને તો તેને પણે કાપી નાખતા હું અચકાઈશ નહીં ભગવાન કહે છે રેડી ટુ કટ ચોપ માય હેન્ડ કે મારા હાથ કાપવા માટે હું તૈયાર છું આ ભગવાન કહેવાય દરબાર ભગવાન કહે છે મારા ભક્તો દ્વારા અપરાધ થયેલા છે તો હું મારા હાથ કાપવા માટે તૈયાર છું એની નમ્રતા કહેવાય અને પછીના શ્લોકમાં ભગવાન કહે છે શ્રી ભગવાન આગળ કહ્યું હું મારા ભક્તોનો દાસ છું તેથી મારા ચરણ કમળ એવા પવિત્ર થયા છે કે તે બધા પાપ ધોઈ નાખે છે જો ભગવાન આ કૃપા પ્રશ્ન પૂછે છે ને કે ભગવાનના ચરણ કમળ તાકાત શામાં છે તો ભગવાન પોતે જવાબ આપે છે શું જવાબ છે હું મારા ભક્તોનો દાસ છું ભગવાને દાસત્વ પોતે સ્વીકારે છે ભગવાન એમ નથી કહેતા કે હું ભગવાન છું ભગવાન કહે છે હું મારા ભક્તોનો દાસ છું તેથી મારા ચરણ કમળ એવા પવિત્ર થયા છે કે તે બધા પાપ ધોઈ નાખે છે અને મેં એવા સ્વભાવ પ્રાપ્ત કર્યો છે કે હું વિરક્ત છું તેમ છતાં જેમની થોડી સી કૃપા મેળવવા બીજા બ્રહ્માદિ દેવો વ્રત કરે છે તથા તેમના સૌંદર્યના વખાણ કરે છે એવા લક્ષ્મી દેવી મને છોડી જતા નથી આ શ્લોકમાં ભગવાન પોતાની નમ્રતા વ્યક્ત કરે છે પોતાનો દાસત્વ સ્વીકારે છે હું દાસનો દાસત્વ પોતાના શિષ્યને ભગવાન દાસ બને છે પણ ભગવાન કહે છે મારા ચરણ કમળની તાકાત કા છે મારા ચરણ કમળમાં પણ મારા શુદ્ધ ભક્તને હું દાસ બનવાથી મને તાકાત મળે છે આ જાતના જો ભક્તિમાં આપણે આગળ જવું હોય તો નમ્રતા ગુણ આપણે આપણા વિકસિત કરવું જોઈએ પછી પ્રભુપાદ કહે છે કે ભાઈ ભગવાન પોતાના હૃદયમાં ભગવાન પોતાના હૃદયમાં પોતાના ભક્તમાં એટલા હદ સુધી સ્થાપિત કરે છે કે ભગવાન પોતાના જાતે વેચવા માટે તૈયાર હોય છે ભગવાન કહે છે હું મારા ભક્તો દ્વારા વેચાઈ ગયા છું કરીને એ ભગવાનની નમ્રતા છે પછી ભગવાન કહે છે કે ભાઈ ઘણી વાર એવું થાય છે કે ભાઈ ઘણા આપણે આપણે મનમાં થાય કે હું ભગવદ્ ગીતા વાંચીશ ભાગવત વાંચીશ પણ ભગવાન વિશે જ્ઞાન પ્રાપ્ત કરીશ પણ આ શક્ય નથી જે આગળ શ્લોક આપેલા છે અધિકૃત પુરુષ દ્વારા શ્રવણ કરવાથી આપણ ભક્તિમાં વિકસિત થઈ શકે આ સમગ્ર બહુ સુંદર દાખલા એક પ્રભુજી આપે છે કે માની લો કે આપણા ઘરના આગળ ટાટાની મોટર કંપનીની મેન્યુફેક્ચરિંગ કંપની છે આપણા ઘરના સામે છે પણ તમને ખબર ટાટાનું બધું કામ છે ટાટાની મારુતિ આપણે રોજ જોઈએ છીએ ત્યાં આ કંપનીમાં વર્ષમાં હજારો કાર બને છે વર્ષમાં હજારો કેટલા કાર બનતા હોય એની શબ્દ અનુસાર જેવા પ્લાન્ટ હોય પ્લાન્ટ એના કંપનીના તો આપણે મનમાં થાય કે મારા ઘરના સામે જ ટાટા કંપની છે અને આપણે બહાર ખોલીને અંદર જશો ને ભાઈ ત્યારે કોઈને કહીશું કે આ પૈસા લે લો અને મને કાર આપજો તો કંપનીના કાર આપશે ના આપે કંપની કામ ના આપે કંપની વાળા કહેશે યુ હેવ ટુ ગો ટુ માય ઓથોરાઇઝ ડીલર તમને ક્યાં જવું પડશે
Simple.
Bye-bye.
આપણા વિસ્તારની જે રોગની પ્રવૃત્તિ છે આપણે અહીં અટવાઈ ગયા છે એના કારણે આપણે ભગવાનને ભૂલી ગયા છે વિસ્મૃતિ તો એ કહે છે કે મહારાજ કે પૂજાના શુદ્ધ ભક્તના મુખેથી તમારી કથા શ્રવણ કરીશ તો મને શું થાય સ્મૃતિ પુનર્વિસ્મૃતિ કે જે હું વિસ્મૃતિમાં ગયો છું ભૂલાઈ ગઈ છે મારાથી તમારી ભક્તિ કરવી હું ભૂલી ગયો છું પણ શુદ્ધ ભક્તના મુખેથી સાંભળીશ તો પાછા મારામાં પુનઃ સ્મૃતિ આવી જશે કૃપા અનુવાદ સુંદર કહે છે હે મારા નાથ મહાન પુરુષો દ્વારા પ્રચારતા ઉત્તમ શ્લોકોથી આપનો મહિમા ગવાય છે અહીંયા ઉત્તમ શ્લોક શબ્દ છે ઉત્તમ શ્લોક કૃષ્ણનો એક નામ છે જેની સુંદર શ્લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે એને ઉત્તમ શ્લોક કહેવાય હે મારા નાથ મહાન પુરુષો દ્વારા ઉચ્ચારતા ઉત્તમ શ્લોકોથી આપનો મહિમા ગવાય છે આપના ચરણ કમળનું આવું ગુણ કીર્તન કેસરની રજ જેવું છે કેવું સુંદર વર્ણન છે કેસરની રજ જેવું છે જ્યારે મહાન ભક્તોના મુખમાં દિવ્ય ધ્વનિ આપના ચરણ કમળની કેસર રજની સુગંધને લઈને વહે છે ત્યારે વિસ્મરણશીલ જીવાત્માને ધીમે ધીમે આપની સાથેના પોતાના સનાતન સંબંધનું સ્મરણ થાય છે આમાં શબ્દ આપેલા છે ધીમે ધીમે જાણતા ભાવમાં તમે એ સાંભળ્યા છે ક્રમશ આ કઈ 2020 મેચ નથી કે આપણે બે ત્રણ ચક્કર મારે બોલ મારે કે આપણે જીતી ગયા આમાં ક્રમશ ક્રમશ પ્રગતિ ત્યાં ભક્તિમાં ક્રમશ બદલાવ થાય છે એ રીતે ભક્તો જીવનના મૂલ્ય વિશે સાચા નિર્ણય ઉપર ધીરે ધીરે આવે છે એ ભગવાન તેથી આપના શુદ્ધ ભક્તના મુખેથી શ્રવણ કરવાની તક મળે તે સિવાય મારે અન્ય કોઈ વરદાન જોઈતું નથી આ નિવાર જો આ ભગવાન પાસે માંગે શુદ્ધ ભક્ત મને બીજું કઈ જરૂર નથી ખાલી તમારા શુદ્ધ ભક્તના મુખેથી તમારી કથાનું શ્રવણ કરી શકો આપણ શું કરશો એકવાર એક કહેવાય છે કે એક ગરડી બા જંગલમાં ઓલા બળતરના લાકડા લેવા જાય છે બિચારી કાપીને લાકડા બાવાના ઝાડ જણાવી બોલ ઉગલા બાળા શું કરે ને બળતર બળતર બાંધી લે છે અને પછી પોતાના માથા પર ચડાવે છે પછી થોડી ચાલે છે પોતાના ઘર પાછા ફરતી હોય છે તો બહુ થાકના કારણે એના માથા ઉપર થી બહુ થોડી છે લાકડા ઉપર નીચે પડી જાય કાઈ ભગવાન બોલાવે ભગવાન મને તું ક્યાં છે વીર મને મદદ કર તું ક્યાં છે કરીને તો ભગવાન સાચા આવી જાય છે ભગવાન સાચા દર્શન આપે છે તો ભગવાન પૂછે છે બા તો તમને શું મદદ કરું તો બા આપણા જેવી હોય છે બા કહે છે ભગવાન આ બોલ પડે પાછા મારા માતા ઉપર એ આપણી ગતિ છે આપણે ભગવાન પાસે બહુ જ માંગતા હોય છે જાણતા કે મુક્તિ નથી માંગતા આપણે બહુ જ જોતા હોય કે ભાઈ જન્મ જન્માંતર હું ચરવી તો ચરવાના જે ચાવે ઊંચું હું ચાવીશ જે બીજા આફ્રિકા જેવા પાછળ દેશમાં આ લો પાછળ વિકૃતિ સંસ્કૃતિ નથી ત્યાં તો થાકી ગયા છે ને આખરે આપણા ભારત જેવો પ્રદેશ ભારત જેવો સંસ્કૃતિનો પ્રદેશ આવા પાછળ દેશના પાછળ માગેલા છે વિશ્વનાઇઝેશન એને પાછળીકરણ કહેવાય અને આપણા પાસે જે હીરા છે એ જોડીને આપણે કાચના પાછળ લાગેલા છે તો આપણે દેહ જોયા છે કે ભગવાન પોતે નમ્ર છે અને આ તો આપણી છોટી નાનકડી કથા છે એટલું ઘણું બોલવું હતું પણ ટાઈમ પૂરા થઈ ગયા અમારે 200 ની એન્ટ્રી આવી ગઈ લિમિટ પૂરા થઈ ગયા તો આ 5 મિનિટમાં કથા છે નાનકડી કે ભગવાન કેટલા નમ્ર હતા ભક્તોની સેવા માટે ભક્તોના શુદ્ધ ભક્તના મુખેથી શ્રવણ અને સેવા દ્વારા આપણે ભગવાનની અનુકંપા ભગવાનની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ છીએ તો અહીંયા તમને બધાને ખબર છે કે ભગવાન યુધિષ્ઠિર કહે છે કે રાજસૂય યજ્ઞ કર રાજસૂય યજ્ઞની પૂર્ણ તૈયારી કરવામાં આવી ગયેલ હોય છે અને બહુ બેસ્ટ મહેનતને ઉત્તમ શું કહેવાય ને કૌશલ્ય દ્વારા બહુ સુંદર પ્રતિવર્ષનું મહેનત કરવામાં આવેલી હોય છે અને યુધિષ્ઠિર બધાના મુખ્ય હોય છે બધાના અલગ અલગ ડિપાર્ટમેન્ટ ના વિતરણ કરવામાં આવેલું હોય છે અહીંયા વર્ણન છે કે ભાઈ ભીમ પોતે ભીમ માં આપના રસોડું છે ભીમ પણ રાજસૂય યજ્ઞમાં કહેવાય
¡Gracias!